મોદી સરકારનું 3.0નું પ્રથમ બજેટ જાહેર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ જાહેર કર્યું. સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું. મોદી સરકારનું આ બજેટ ખેડૂતલક્ષી તેમજ સામાન્ય વ્યક્તિ અને ઉદ્યોગોના હિતમાં હોવાનું જણાવ્યું. આ બજેટથી યુવાનોને સ્ટાર્ટઅપમાં પણ ફાયદો થશે. ઉપરાંત મહિલાઓ અને યુવતીઓ માટેની યોજનાઓમાં પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી. ટેક્સ રિજિમમાં મોટી છૂટ આપવામાં આવી. 3 થી 15 લાખ રૂપિયાની આવક પર હવે 20%થી વધારે ટેક્સ નહીં લાગે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. મહિલાઓ અને યુવતીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ. મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર ડ્યુટી ઘટશે. સોના અને ચાંદીના ઘરેણા પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી. બજેટ આમ તો ખેતી પ્રધાન બજેટ દેખાય છે, અને સુરતના બિઝનેસને જો જોવા જઈએ આપણે તો MSME સેક્ટરમાં ટર્મ લોન ક્રેડિટ ગેરંટી સ્કીમ અંતર્ગત 100 કરોડના ફાઇનાન્સ સુધીને આવરી લેવા માટે એક અલગ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે. બીજું સ્ટેટ એસેટ પીરિયડમાં પણ ફાઇનાન્સ જરૂરિયાત સંતોષાય તેનું ધ્યાન રાખવામાં પણ આવ્યું છે. ખાસ મધ્યમ વર્ગ માટે જે મુદ્રા લોન 10 લાખ સુધીની હતી તેને 20 લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે. બીજું વિવાદથી વિશ્વાસની સ્કીમ 2024 બાબતે એ લોકો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં જે જૂના કેસો પેન્ડિંગ છે તેનું જલ્દી નિરાકરણ થશે, અને વિવાદથી વિશ્વાસ સ્કીમ હેઠળ જે કોઈક સમાધાન થાય તેમાં સરકારની બી થોડી આવકો વધશે એવું લાગી રહ્યું છે. એવું વચન આપવામાં આવ્યું છે કે 1961 જે ઇન્કમટેક્સના કાયદા ચાલી આવ્યા છે તેને સુધારા કરવામાં આવે, એને બદલવામાં આવે, અને ખાસ ટેક્સટાઇલમાં સ્પેન્ડેક્સિયાન ઉપર એના રો મટીરિયલ જે આવતું રો મટીરિયલ પર 7%થી લઈને 5% સુધી એટલે 2%ની એમાં રાહત આપવામાં આવી છે. ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બી રાહત છે, અને મેઇન ડાયરેક્ટ ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે તેમાં પર્સનલ ટેક્સમાં 17,500 સુધીનો નવી સ્કીમમાં ન્યૂ રિઝિમમાં 17,500 સુધીનો લાભ થાય છે પર્સનલ ટેક્સમાં, એ એક મોટી રાહત છે. અને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધારીને 75,000 કરવામાં આવ્યું છે. આ બધું નવી રિઝિમમાં કરવામાં આવ્યું છે, અને આ જે રાહતો આપવામાં આવી છે તેનો ફાયદો અવશ્ય વ્યાપાર ઉદ્યોગ પર થશે. પર્સનલ લોકોની આવકો જે મોંઘવારી જેવું લાગે છે તેના પર પણ આમાં આની અસર પડશે, એનો બી થોડો ફાયદો જાહેર જનતાને અને પબ્લિકને થશે. એક્સપેક્ટેશન તો આપણું હોય છે પણ એટલું પૂરું તો સરકાર આપી નહીં શકતી હોય, એટલે એમાં સરકારે ધ્યાન તો આપ્યું છે કે ભાઈ ટેક્સમાં અમારું જે એક્સપેક્ટેશન હોય ટેક્સમાં પણ રાહત આપી છે. યાનમાં તો તે સ્પેન્ડેક્સમાં બી એમણે જે યાન સ્પેન્ડેક્સ બનાવે છે અને તેમાં જે રો મટીરિયલ્સ આવે છે તેમાં પણ 2%ની સરકારે રાહત આપી છે. અને MSMEમાં જે સ્ટ્રેસ એસેટ પીરિયડમાં પણ ફાઇનાન્સની જરૂરિયાત સંતોષાય તેવું પણ સરકારે એમાં રાહત આપી છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1 લાખથી વધારીને 2.5 લાખ 2.5 લાખ કરવામાં આવ્યો હતો. નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ઉદ્યોગના સંદર્ભની જો વાત કરીએ તો ઈ કોમર્શિયલ હબ PPP મોડલથી જે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બજેટમાં, તેને કારણે નાના શહેરોને મદદ મળતા એક્સપોર્ટ વધવાની પૂરેપૂરી શક્યતા છે, જેનો લાભ પણ સુરતને મળશે. સુરતને જે બીજો લાભ મળનાર છે તે સોલાર હબ સુરત બનતું હોવાને કારણે PM સૂર્ય ઘર યોજનાને પ્રોત્સાહન આપવાનો બજેટની અંદરની જે જાહેરાત છે તેને કારણે સુરતની સોલાર ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત કાચા હીરા વેચતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને માટે સેફ હાર્બર દર એટલે કે માઇનિંગ કંપની હવે સીધી સુરત આવી શકવાની શક્યતાઓ આ બજેટની જોગવાઈને કારણે વધશે, તેથી હીરા ઉદ્યોગને ફાયદો થવાની શક્યતાઓ છે. આ તો ઇન્ડસ્ટ્રીની વાત થઈ, પરંતુ ઓવરઓલ જે કેટલીક યોજનાઓની જે જાહેરાત થઈ છે તેને કારણે ઇન્ડસ્ટ્રીને મોટા ફાયદાઓ થવાની પૂરેપૂરી શક્યતા છે. નાણામંત્રી સીતારામનજીએ 7મી વખત આ બજેટ પેશ કર્યું
એને હું સમતોલ અને તમામ વર્ગોને રાહત આપતું બજેટ ગણાવી શકું. મફત રાશન યોજના 5 ચોરસ માટે લંબાવી એટલે ગરીબોને ફાયદો થાય એ સ્વાભાવિક છે. એજ્યુકેશન, રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટમાં 1.48 લાખ કરોડ, એને કારણે 4 કરોડ 10 લાખ યુવાઓને લાભ મળે, એનાથી સારી રોજગારી થાય, એ અલ્ટિમેટલી કોઈ પણ શહેર માટે, કોઈ પણ દેશને માટે આવકારદાયક ઘટના ગણી શકાય. ઝીંગા ઉદ્યોગની પણ એક નાનકડી જાહેરાત કરવામાં આવી છે, જેથી સુરતનો ઝીંગા ઉદ્યોગ ચોક્કસ ડેવલપ થશે અને પ્રાકૃતિક ખેતી માટે 1 કરોડ ખેડૂતોને મદદ મળતા આપણી જે દક્ષિણ ગુજરાતની જે આખી સિસ્ટમ છે તેની અંદર મોટા પાયા પર ફેરફાર આવવાની શક્યતાઓ જોઉં છું. પીએમ આવાસ યોજના 3 કરોડ ઘર, એટલે સ્વાભાવિક રીતે જે મધ્યમ વર્ગીય લોકોને આનાથી બહુ મોટો ફાયદો, અને મુદ્રા લોન 10-20 લાખ, એટલે વિકાસની તકો વધશે, કારણ કે જેની પાસે કોઈ ચોક્કસ ગેરંટી નથી આપી શકાતી તે લોકોને આ પ્રકારની પ્રોત્સાહન આપવાને કારણે ધંધા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે એવું મારું માનવું છે. ધન્યવાદ. ટેક્સટાઇલ ઉદ્યોગની જોગવાઈઓ માટે પ્રમુખશ્રીએ ઓલરેડી વાત કરી દીધી છે, અને હજુ વધુ કેટલીક જોગવાઈઓ નાની નાની હશે પણ તે સીધે સીધે અત્યારે ડિક્લેર નથી થઈ, એટલે એ જાહેર થતાની સાથે તેનો ખ્યાલ આવશે. ઓલરેડી લો ફિલામેન્ટ યાન પર કાલે જાહેરાત થઈ ગઈ છે કે જેના પર કૃષિઓ હટાવવામાં આવેલું છે, એ ગઈકાલે જાહેરાત.